નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 4 અધૂરો મૂક્યો તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 5 થી શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર 4 દરેક વિદ્યાર્થીએ જાતે ગણવાનો છે પ્રશ્ન નંબર 5 ની અંદર एक छात्रालय में जुदी जुदी भाषाओं बोलता विद्यार्थियों ने अपने शो अपेलो छे चार्ट अपेलो छे बराबर सौथी पहला तो अपने चार्ट दोरी लिए तो भाषा विद्यार्थियों ने संख्या चलो गुजराती में बोलता होए तो विद्यार्थियों 40 छे अंग्रेजी में बोलता होए वा 12 छे उर्दू में बोलता होए वा 9 छे हिंदी में बोलता 7 और सिंधी में बोलता 4 बराबर जुदी जुदी भाषा में विद्यार्थियों बोली रहा है तो अपने पाई चार्ट रजू करवानो है तो सबसे पहला तो अपने पाई चार्ट रजू करवा माटे खूणो शोधवो पड़शे तो यहां लखीशु गुजराती माटे खूणो चलो गुजराती कितना विद्यार्थियों बोला छे 40 कुल विद्यार्थियों की संख्या 40 वत्ता 12 वत्ता 9 वत्ता 7 वत्ता 4 तो कुल विद्यार्थियों 72 એટલે કે 72 છે તો છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા 360 અંશ ચલો સાદું રૂપ આપતા 40 છેદમાં 72 ગુણ્યા 360 સાદું રૂપ આપીએ તો 36 દૂ કેટલા થશે 72 તો અહીંયા 36 દૂ કેટલા થશે 72 ઉપર 20 દૂ 40 360 ભાગ્યા 36 કેટલા થશે 10 તો ગુજરાતી માટે કેટલા અંશનો ખૂણો બનાવશે 200 અંશનો ખૂણો બનાવશે ચલો એના પછી જોઈએ અંગ્રેજી માટે તો જેવી રીતે ગુજરાતીનું શોધીએ એટલે અંગ્રેજીનું ઉર્દુનું હિન્દીનું અને સિંધીનું શોધીશું વર્તુળની અંદર 200 ડિગ્રીમાં ગુજરાતી દોરીશું અંગ્રેજી માટે જે ખૂણો આવશે એ દોરીશું એવી જ રીતે આપણે પાઈ ચાર્ટ રજૂ કરવાનો છે જેમાંથી એક દાખલો આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ ચલો એના પછી આપણે આ ચેપ્ટર ની અંદર એક મહત્વનો મુદ્દો છે ટોપ અને સંભાવના તો ટોપ અને સંભાવના એટલે શું તો કોઈ પણ ઘટના કેટલા પ્રમાણમાં શક્ય બને છે કોઈ પણ ઘટના કેટલા પ્રમાણમાં શક્ય બને છે તે દર્શાવવાની રીતને સંભાવના કહે છે ચલો શું કહે છે વાક્ય કોઈ પણ ઘટના કેટલા પ્રમાણમાં શક્ય બને છે દાખલા તરીકે આપણે સાપ સીડી રમતા હોઈએ તો આપણી જોડે એક ચોરસ ક્યુબ આપેલો હોય છે જેની અંદર એક સાઈડ એક ટપકુ એક સાઈડ બે ટપકા એક સાઈડ ત્રણ ટપકા એક થી છ ટપકા સાથેના અહીંયા આપણને એક ચોરસ ક્યુબ આપેલો હોય છે તો એમાંથી એવું કીધું હોય કે બે પડવાની સંભાવના કેટલી છે તો સંભાવના શોધવાનું સૂત્ર છે સંભાવના બરાબર ઘટના બનવાની સંભાવના છેદમાં કુલ ઘટના છેદમાં કુલ ઘટના બરાબર ચલો આની અંદર બે પડવાની સંભાવના કેટલી છે એવો સવાલ પૂછ્યો આપણને ચલો બગડો 2 ટકા હોય એવું છ માંથી કેટલી હોય જગ્યા એક જ જગ્યા હોય જેની અંદર 2 પડી શકે કુલ ઘટના કેટલી છે આમાં 6 તો 2 પડવાની સંભાવના કેટલી થશે 1/6 હા એવું હોય કે અહીંયા ડાયની અંદર 2 વાર 2 2 આપેલા હોય આગળની એક સાઈડ 2 2 હોય પાછળની એક સાઈડ 2 2 હોય તો
બે પડવાની સંભાવના કેટલી થશે બે છેદમાં કુલ કેટલી ઘટના છે 6 એવી જ રીતે આપણે સિક્કો હોય ક્રિકેટ રમતા પહેલા સિક્કો ઉછાળીએ તો માં હેડ એક હોય અને એક ટેલ હોય એવું પૂછ્યું હોય કે હેડ પડવાની સંભાવના તો સિક્કાની બે બાજુમાંથી એક જ બાજુએ હેડ હોય તો ઉપર કેટલા આવશે 1 અને નીચે કુલ સંખ્યા કેટલી છે એમાં 2 તો હેડ પડવાની સંભાવના કેટલી થશે 1/2 વધારે આપણને ખ્યાલ એના આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે આવશે તો ચલો સૌથી પહેલા તો સ્વાધ્યાય 5.3 માં શું કહેલું છે એક ચક્ર આપેલું છે સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 5.3 માં એક ચક્ર આપેલું છે જેમાં એ બી સી ડી લખેલા છે જેમાં a a b c અને d બરાબર તો ચલો a a c b અને d આપેલું છે તો ચલો પહેલું જોઈએ તો ફરતું ચક્ર હોય તો જોવા મળતી શક્યતાઓ ચલો આ ચક્ર ફરેલી આપણે તો આપણને a પણ મળે b પણ મળે c પણ મળે અને d પણ મળે તો પહેલાનો જવાબ શું આવશે જોવા મળતી શક્યતા a b c અથવા d ચારમાંથી કોઈ પણ પડી શકે પણ જો આપણે એવું કીધું હોત કે a પડવાની સંભાવના કેટલી તો ચલો a અહીંયા કેટલી વાર છે આખા સર્કલમાં બે વાર કુલ સંખ્યા કેટલી છે 1 2 3 4 અને 5 તો a પડવાની સંભાવના 2/5 થાય બરાબર એ કેટલી વાર છે બે વાર બી પડવાની સંભાવના કેટલી હોય તો આખા ચક્રમાં બી કેટલી વાર છે એક જ વાર તો બી પડવાની સંભાવના કેટલી આવશે 1/5 એટલે કે જે સંખ્યા જેની સંભાવના શોધવાની છે એની સંખ્યા ઉપર લખીશું અને કુલ સંભાવના છેદમાં લખવાની રહેશે એના પછી એક સાથે બે સિક્કા ઉછાળતા એક સાથે બે સિક્કા ઉછાળતા સંભાવના તો ચલો એક સાથે બે સિક્કા ઉછાળે એક સિક્કામાં ટી પડે એટલે કે ટેલ અને બીજામાં હેડ પડે પહેલા સિક્કામાં કદાચ હેડ પડે બીજામાં ટેલ બંનેમાં ટેલ પડે અથવા તો બંનેમાં હેડ પડે તો બે સિક્કા ઉછાળીએ તો કેટલી સંભાવના થાય 4 સંભાવના થાય બરાબર એના પછી જોઈએ બાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેની ઘટના બનવાની શક્યતા ચલો અવિભાજ્ય સંખ્યા પાસો હોય એની અંદર 1 થી 6 સંખ્યાઓ આપેલી હોય તો અવિભાજ્ય સંખ્યા પડવાની સંભાવના કેટલી થાય ચલો એની અંદર પહેલો અવિભાજ્ય સંખ્યા ની સંભાવના ચલો 1 થી 6 ની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે તો અવિભાજ્ય સંખ્યા આવશે 2 3 અને 5 પાસાની અંદર અવિભાજ્ય સંખ્યા પડવાની સંભાવના 2 3 અને 5 આવશે ચલો એના પછી પૂછ્યું છે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા કઈ કઈ આવશે અવિભાજ્ય ન હોય તો એવી સંખ્યા કઈ આવશે 1 4 અને 6 એના પછી બીજા નંબરનો મુદ્દો છે કે 5 કરતા મોટી સંખ્યા 5 કરતા મોટી કઈ આવશે 6 5 કરતા નાની સંખ્યા કઈ કઈ આવશે 1 2 3 4 અને 5 એકદમ ઈઝી દાખલા છે પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો તો જ ખબર પડશે એના પછી શું આપેલું છે પ્રશ્ન નંબર 1 ની આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ D ઉપર સ્થિર થાય છે સંભાવના શોધો ચલો અહીંયા D પર D પરની સંભાવના શોધવાની છે પ્રશ્ન નંબર 1 માં D ઉપરની સંભાવના શોધવાની છે તો ચલો પ્રશ્ન નંબર 1 માં D પર કાંટાની સંભાવના બરાબર ચલો D વર્તુળમાં કેટલી વાર છે એક જ વાર તો અંશમાં કેટલા આવશે 1/2 કુલ સંભાવના કેટલી આવશે 5 તો D પર કાંટા આવવાની સંભાવના કેટલી આવશે 1/5 એના પછી સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય એની સંભાવના શોધો
ચાલો આપણી જોડે પાંદામાં એકો નીકળે એની સંભાવના આપણે શોધવાની છે એકો નીકળે એની સંભાવના ચાલો આપણા જોડે પત્તાની અંદર કુલ કેટલા એકા હોય છે ચાર એકા હોય છે બધાને ખ્યાલ હોવો જોઈએ કે કેટલા એકા હોય છે ચાર લોકડાઉનમાં આપણે બહુ રમેલો છું તો સંખ્યા કેટલી આવશે એકાની ચાર છેદમાં કુલ સંખ્યા પત્તાની કેટલી હોય છે 52 તો એકો પડવાની સંભાવના કેટલી આવશે ચાર છેદમાં 52 છેદ ઉડાડીએ તો 13 6 52 તો છેદમાં કેટલા આવશે 13 તો જવાબ શું આવશે 1/13 એકો નીકળવાની સંભાવના કેટલી આવશે 1/13 એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3 લાલ સફરજન મળવાની શક્યતા ચલો એક કોકલી આપણને અહીં દોરેલી છે જેની અંદર જી આર 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 જી આર અને જી આટલા સફરજન આપેલા છે તો આપણે શોધવાનું શું છે લાલ સફરજન નીકળવાની સંભાવના તો અહીંયા લખીશું લાલ સફરજન નીકળવાની સંભાવના બરાબર ચલો લાલ સફરજન કેટલા છે આમાંથી 1 2 3 અને 4 કુલ સફરજન કેટલા છે 1 2 3 4 5 6 અને 7 તો લાલ સફરજન નીકળવાની સંભાવના 4/7 થશે બરાબર દરેક વિદ્યાર્થીઓને આવા દાખલા આવડતા હોવા જોઈએ એના પછી છે પ્રશ્ન નંબર 4 જે દરેક વિદ્યાર્થીએ જાતે ગણવાનો છે 4 અને 5 બરાબર તો સ્વાધ્યાય 5.3 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આ સાથે ચેપ્ટર નંબર 5 આપણું પૂર્ણ થાય છે આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરીશું